सूरत शहरमां फरी रोगचाळो वकर्यो छे। वराछानी 32 वर्षीय महिलानुं झाडा उल्टी बाद मौत थयुं। तबियत लथड़ता खानगी हॉस्पिटलमां सारवार लई रह्या हता, तो सारवार मळे ते पहेला ज मौत थई गयुं छे। सूरतमां अत्यारे रोगचाळो फाटी नीकळ्यो छे। सतत केसमां वधारो जोवा मळी रह्यो छे। झाडा उल्टीना केस ठेर ठेर दिखाई रह्या छे। तमाम अपडेट साथे संवाददाता मनीष परमार अमारी साथे जोड़ाया छे। मनीष, सूरत शहर में रोगचाळो फाट्यो छे, जेना कारणे एक महिला नु मौत थयो। जी बाबूनी वात करीए तो सूरत शहर में जे रीतना वरसादे विराम लीधो छे अने बीवरी अनुभव थयो रह्यो छे, त्यारे सूरत शहर में ठेर गर्मीना कारणे रोगचाळो फाटी निकळ्यो छे। त्यारे सूरत ना वराछा विस्तार में 32 वर्षीय किरणबेन गोरी छे, तेमने जे कहेवाय के झाड़ा उल्टी थई हती, सारवार माटे जे नजीकनी हॉस्पिटल छे डायमंड हॉस्पिटल त्यां લઈ જાય તે પહેલા સારવાર મળે તે પહેલા મોત નીકળ્યું હતું। તમામ મામલે જે કહેવાય કે કિરણબેન નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી, પરંતુ જે રીતના સુરત શહેરમાં જે રોગચાળો ફાટી નીકળ્યો છે, સુરતની જે નવી સિવિલ હોસ્પિટલ હોય કે પછી ખાનગી હોસ્પિટલ હોય, તમામે તમામ જે છે તે દર્દીઓથી રોજ ને રોજ બરોજ ઉભરાઈ રહી છે। જી આભાર સમગ્ર માહિતી માટે। એટલે એક બાજુ સંહાર રાખવાની વાત કરવામાં આવી રહી છે, સાથે જ જૂનાગઢના જૈન સમાજને કોઈ લેવા દેવા ન રહ્યા હોવાની વાત કહેવામાં આવી રહી છે, અને આ બાજુ સનાતની સાધુ સંતોમાં રોષ ભભૂકી રહ્યો છે। મેંદરડા ખાખીમઢીના મહંત સુખરામદાસની પ્રતિક્રિયા સામે આવી છે। સાધુ સમાજ અને જૈન સમાજે સાથે ઉકેલ લાવવો જોઈએ તેમ તેમણે કહ્યું છે। શિખર પર બનેલી ઘટના પર તેમણે દુઃખ પણ વ્યક્ત કર્યું છે અને તેમણે કહ્યું છે કે વારંવાર આવી ઘટનાઓ જે બને છે એ સેવકોમાં નારાજગીનું એક કારણ બની જાય છે। दिगंबर संगठन द्वारा जे पण काही वाद ने विवाद करवामां आव्यो छे, प्रेम दिगंबर संगठन द्वारा हुमला करवामां आव्यो छे, खरेखर ई हमला निंदनीय छे। अने वारंवार जे आ सनातन धर्म ने ऊपर वार ने प्रहार थाय छे, एना माटे अमे बधा संतो ने विनंती करीए छे कि तमे बधा भेगा थईने भेगा आवे आना उकेल लई आवो। સલામત સવારી એસટી અમારી, આ સૂત્ર તો ઘણી બધી વાર જોયું છે અને આ સૂત્રને ઘણી બધી વાર ફોક થતા પણ આપણે જોયું છે કે જ્યારે એસટીના ડ્રાઈવરો બેફામ બની અને બસ ચલાવતા હોય। ફરી એકવાર રાજકોટના યાજ્ઞિક રોડ ઉપર કંઈક આવું જ થયું। એસટીનો ડ્રાઈવર બેફામ બને બોલાચાલી બાદ ડ્રાઈવરે એક રિક્ષા ચાલકને માર માર્યો, બસને સાઈડ ન આપતા એટલે કે બસને ઓવરટેક કરવા માટેની જગ્યા ન આપતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી, અને પછી મારામારી સુધી વાત પહોંચી ગઈ। કોઈ આ વિડીયો ઉતાર્યો અને આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે। આ તરફ વડોદરામાં શિક્ષકો વિરોધ પ્રદર્શન પર ઉતર્યા છે, આંદોલનનું શસ્ત્ર ઉગાવવામાં આવ્યું છે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા, અને તેમની માંગ છે કે જૂની પેન્શન યોજના ફરી લાગુ કરવામાં આવે। મધ્યવર્તી સ્કૂલના સંકુલમાં શિક્ષકો એકઠા થયા, સૂત્રોચ્ચાર કર્યો અને જૂની પેન્શન યોજના લાગુ કરવાની તેમણે માંગ કરી। આજની સરકારી કર્મચારીઓ માટેની માગણી એક જ છે ઓપીએસની, કે જૂની પેન્શન યોજના સરકાર લાગુ કરે। ઘણી બધી માગણીઓ હતી, એમાંથી ઘણી સરકારે અમારી સ્વીકારી છે, પરંતુ સરકાર સાથે થયેલા વાટાઘાટો મુજબ આજની જે ઓપીએસની માગણી છે એ સ્વીકારી નથી, પરંતુ 1/4/2005 પહેલાંને સરકાર સમાવવા માટે જઈ રહી છે। પણ અમારી માગણી છે કે તમામ કર્મચારીઓને આ જૂની પેન્શન યોજના લાગુ કરે અને નવી પેન્શન યોજનાની નાબૂદી કરે, એ જ અમારી મહત્ત્વની આજની માગણી છે। એના માટે અમે આજના રાષ્ટ્રીય પર્વ ગાંધી જયંતિ નિમિત્તે ગાંધીજીના સીધા માર્ગ મુજબ ખૂબ શાંતિપૂર્ણ આંદોલન કરી સરકારને અમે જગાડવા જઈ રહ્યા છે। ખાસ કરીને અમારે અત્યારે મુખ્ય માગણી છે ઓપીએસ, એટલે જૂની પેન્શન યોજના। જૂની પેન્શન યોજના એ સિનિયર સિટીઝનનો આધાર છે, દરેક કર્મચારી 30-35-40 વર્ષ સુધી સરકારની સેવા કરે, અને સરકારી કર્મચારી એ સરકારનો અંગભૂત ઘટક છે, તો સરકારે ચોક્કસ એની ચિંતા કરવી જોઈએ। અને ઓલ્ડ પેન્શન સ્કીમ એ કર્મચારીની અથવા તો જેને કે સિનિયર સિટીઝનની સોશિયલ સિક્યુરિટી પણ છે। આ બાજુ પંચમહાલના શિક્ષકો પણ શસ્ત્ર ઉગામીને બેઠા છે આંદોલનનું, અને માંગણી એ જ છે કે જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવે। ગોધરામાં રેલી પણ યોજી, પ્લેકાર્ડ બેનર સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢી અને ગાંધી ચોકમાં રેલી પહોંચી, જ્યાં શિક્ષકોએ સફાઈની સાથે માટીનું તિલક કર્યા બાદ મહાત્મા ગાંધીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી અને પોતાની માંગણીઓ છે એ પૂરી કરાવીને રહેશે તેવી પ્રતિજ્ઞા પણ લીધી। ગુજરાતના તમામ જિલ્લાઓના મુખ્ય સ્થાન પર 2 ઓક્ટોબરના રોજ એટલે કે ગાંધી જયંતિ નિમિત્તે ગાંધીજીની પ્રતિમા પાસે રેલી સ્વરૂપે જઈ એકત્ર થઈ ત્યાંની પવિત્ર માટીથી તિલક કરી જૂની પેન્શન યોજના તમામ કર્મચારીઓ લાગુ થાય તે માટેનો એક કાર્યક્રમ હતો।
અમદાવાદમાં આવેલું મનપસંદ જીમખાના જીમખાના છે કે પછી જુગાર રમાડવાનો અડ્ડો, એ સવાલ થવો સ્વાભાવિક છે. કારણ કે એક જ અઠવાડિયાની અંદર બે વાર રેડ પડી અને બંને વાર અહીંયાથી જુગારધામ ઝડપાયું છે. દરિયાપુરમાં જીમખાનું આવેલું છે અને ત્યાં ફરી એકવાર જુગારધામ ચાલતું હોવાનું સામે આવ્યું અને જીમખાનાના સંચાલક ગોવિંદ પટેલની ધરપકડ કરવામાં આવી છે. ગોવિંદ પટેલ, યુસુફ પટેલ અને બીજા 27 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. 54,600 રોકડા, 20 મોબાઈલ ક્રાઇમ બ્રાન્ચે જપ્ત કર્યા છે. સાથે જ 2,70,000 નો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. થોડા સમય પહેલા ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલને એક હાર પહેરાવવાનો પ્રયત્ન થયો અને તેમણે હાર પહેર્યો નહોતો ત્યારે ચર્ચાઓ જાગી હતી કે સીઆર પાટીલ આખરે હાર પહેરવાથી કેમ ના પાડે છે અને એક તર્ક વિતર્ક પણ શરૂ થયા હતા. પણ આજે એક કાર્યક્રમની અંદર સીઆર પાટીલે પોતે જ એ વાતનો જવાબ આપ્યો કે તેઓ કેમ હાર પહેરતા નથી અને ક્યારે પહેરવાના છે. મેને તો કહા થા કે 182 સીટ જીતની હૈ, આપ લોગ 156 પે રુક ગયે, મુજે બહોત અફસોસ હૈ, ઓર ઉસકે લિયે મેં હાર નહીં પહેનતા. મેને તય કિયા થા કે 182 જીતુંગા, ઉસ દિન પહેનુંગા. અબ આગે ધ્યાન રખના, મેં અધ્યક્ષ હોઉં યા ના હોઉં, 182 જીતના હૈ. નવરાત્રી આવી રહી છે, અલગ અલગ જગ્યાએ ગરબાના આયોજન થઈ રહ્યા છે, બધા જ તૈયારીઓમાં લાગી ગયા છે, ખેલૈયા હોય કે આયોજકો. પણ એ દરમિયાન આપણે જોયું છે અલગ અલગ જગ્યાએ ગરબા પ્રેક્ટિસ દરમિયાન યુવાનોને હાર્ટ એટેક આવી રહ્યા છે, યુવાનોના મૃત્યુ થઈ રહ્યા છે. અને તેને જ લઈ ગરબા આયોજકોએ આ વખતે વિશેષ વ્યવસ્થા કરી છે. પોલીસની સાથે સાથે ડોક્ટરોની ટીમ પણ ગ્રાઉન્ડ ઉપર હાજર રહેશે. જો કોઈને હાર્ટ એટેક આવે છે તો તાત્કાલિક તેને સારવાર મળી રહે એ હેતુથી રાજકોટ અને સુરતના આયોજકોએ આ વ્યવસ્થા રાખી છે. જ્યાં ભીડ અને મોટી સંખ્યામાં ખેલૈયાઓ રમવાના છે તે દરેક જગ્યાએ જે પરિસ્થિતિ છે હાલ, એ પરિસ્થિતિને ધ્યાને રાખી અને 100% મેડિકલ ટીમ, નર્સિંગ ટીમ અને 108 જેવી વ્યવસ્થા પણ રાખવામાં આવે એવા અમે પ્રયાસો કરીએ છીએ અને એમાં અમે 100% એ ટાઈપની ફેસિલિટી દરેક ટીમ ત્યાં આગળ ડોક્ટરોની તૈયાર રહે, જેથી કરીને ખેલૈયાઓને કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ આવે તો એમને પ્રાથમિક સહાય ત્વરિતપણે મળી શકે. તો અમારા આયોજન કમિટી એવું નક્કી કરેલું છે કે રાસોત્સવ દરમિયાન એક નિષ્ણાત પ્રાથમિક સહાય મળી શકે એવા પ્રાથમિક સારવાર માટેના ડોક્ટરોની એક ટીમ અમારી ત્યાં ખડે પગે રહેશે રાસોત્સવ દરમિયાન. કોવિડ ને પછી જે પરિસ્થિતિ છે એને લીધે હાર્ટ એટેક ના કિસ્સાઓ છે, નહીં કે નવરાત્રી ને લીધે, વારંવાર નવરાત્રી ને લીધે, નવરાત્રી ને લીધે એવું કશું હું નથી માનતો. છેલ્લા 3 મહિનાથી જે હિસાબે ખેલૈયાઓ રમી રહ્યા છે, પ્રેક્ટિસ કરી રહ્યા છે અને આજ સુધી અત્યાર સુધી એક પણ એવો કિસ્સો બન્યો હતો તો અત્યારે ન્યૂઝમાં પેપરમાં એ ઓલરેડી હાઈલાઈટ થઈ ચુક્યો હતો. અને છતાંય ભગવાન કરે કે એવું કંઈ ના બને અને કદાચ બન્યું તો એના માટે અમે એક આખી સત્વ હોસ્પિટલ કરીને આખી એક ટીમ ટાઈપ કરેલી છે, જેની અંદર પ્રોફેશનલ ડોક્ટરો કે પમ્પિંગથી લઈને ટોટલ જે વેલ ટ્રેન્ડ ડોક્ટરો જે કહેવાય એવી 8 ડોક્ટરોની ટીમ છે. આઈસીયુ સાથેની એક એમ્બ્યુલન્સ છે, એક નોર્મલ એમ્બ્યુલન્સ છે કે જે કોઈ પણ માણસને કંઈ પણ બનાવ બને તો એ સિવાય અમારા વોલન્ટિયર્સ તો છે જ, પણ વેલ મેન્ટેન સ્ટાફ ડોક્ટરોની આખી એક ટીમ અહીંયા રેડી રહેશે. વલસાડની અંદર આજે અફરાતફરી મચી ગઈ. પહેલા તો બજારમાં એક દુકાનની અંદર ધડાકો થયો અને ત્યારબાદ આજુબાજુની 12 દુકાનોમાં આગ લાગી ગઈ. શરૂઆતમાં કોઈને ખ્યાલ ન આવ્યો શું થયું શું નહીં, ફાયર બ્રિગેડ પણ પહોંચી ગઈ. પણ ત્યારબાદ સામે આવ્યું કે આ જે ધડાકો થયો એ ફટાકડાના રો મટીરિયલમાં થયો હતો. આ દુકાનો હતી તેમાં ફટાકડા બનાવવા માટેનું રો મટીરિયલ રાખવામાં આવ્યું હતું અને એક દુકાનની અંદર બ્લાસ્ટ થયો અને 12 દુકાનો આગની ઝપેટમાં આવી ગઈ, 3 લોકો ઘાયલ થયા હતા. સુરતમાં આજે એક યુવતીએ હોટલ રૂમમાં જીવન ટૂંકાવી લીધું. વાત છે સુરતના પાલ વિસ્તારના ક્લાસા ફ્લોરિયો હોટલની કે જ્યાં આગળ પશ્ચિમ બંગાળની એક યુવતીએ હોટલના રૂમની અંદર જ આપઘાત કરી લીધો. હોટલના રૂમ નંબર 1માં એક મહિનાથી આ યુવતી રહેતી હતી. ઇવેન્ટ મેનેજમેન્ટનું આ યુવતી કામ કરતી હતી અને યુવતીનો આપઘાત બાદ પ્રેમ પ્રકરણ જવાબદાર હોય તેવી ચર્ચાઓ અત્યારે ચાલી રહી છે. મહેસાણામાં જોટાણા તાલુકા પંચાયતના સભ્યના ઘરે લૂંટ થઈ હતી અને લૂંટને 6 દિવસ વીતી ગયા છે, પણ તેમ છતાં લૂંટારા હજી ઝડપાયા નથી અને સ્થાનિકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. આજે જોટાણા બંધ પાડી અને પોલીસની આ કામગીરીનો વિરોધ કરવામાં આવ્યો છે. વેપારીઓએ સ્વયંભૂ બજાર આજે બંધ રાખ્યું હતું. જોટાણાની અંદર જાણે કે કર્ફ્યુ હોય એવું આજે જોવા મળ્યું હતું અને એનું કારણ એ હતું કે પોલીસની નિષ્ફળતા. પબ્લિકની સેવા કરવાનો એમને જે આપણે ચાન્સ આપ્યો છે એ પણ એમને ટાઈમ નથી કે મારી પ્રજા, મારા વિસ્તારની પ્રજા
કેટલી દુઃખી છે, કેટલી ભયમો છે. આજે ધંધા રોજગાર કરી અને અમારે આજે ધંધા રોજગાર કરી અને અમારે આજે આ અચોક્કસ મુદત માટે ગોધી જયંતિના ગોધીજીના જન્મદિવસ નિમિત્તે આજે ગોધી ચિંધ્યા માર્ગે અમારું જે અચોક્કસ મુદતનું જે આંદોલન છે એ સખ્ત શબ્દોમાં ચાલુ રહેશે. વેપારીથી લઈ નાના પાનના ગલ્લાથી લઈ પેટ્રોલ પંપથી લઈને તમામ મોટી પેઢીથી લઈને તમામ આખું બજાર બંધ છે એટલે સૌ વેપારીઓનો આજે સહયોગ મળી રહ્યો છે. અને અમારો ઉગ્ર ગાંધી ચિંધ્યા માર્ગે અમારી માંગ છે કે તાત્કાલિક ધોરણે અચોક્કસ મુદત તે આ બજાર બંધ રહેશે. જ્યાં સુધી લૂંટારૂઓ નહીં પકડાય ત્યાં સુધી ચોટાળાનું બજાર સદંતર બંધ રહેશે. એટલે આ બાજુ 16 દિવસ પહેલા પીસી બરંડા ધારાસભ્ય છે મેઘરજમાં, એમના ઘરે પણ લૂંટ થઈ હતી. આ જ રીતે એમના પત્નીને બંધક બનાવી 16 દિવસ બાદ અહીંયા પણ લૂંટારા નથી ઝડપાયા. ગુજરાત પોલીસ કરે છે શું એ સવાલ છે, ને સવાલ સુરતમાં પણ ઊભો થાય છે. કારણ કે એક બિલ્ડર દ્વારા આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. નરેશ અગ્રવાલના આપઘાતના પ્રયાસ મુદ્દે પોલીસ દ્વારા હજી પણ ફરિયાદ નથી નોંધવામાં આવી. 48 કલાક થઈ ચૂક્યા છે આપઘાતના પ્રયાસને, પણ પોલીસ છે કે ફરિયાદ લેવા માટે તૈયાર નથી. રાજેશ ફોદાર, અફરોઝ ફટ્ટા અને છગન મેવાડા એઆર ગાંધી સામે આક્ષેપો છે, પણ તેમ છતાં પોલીસ છે કે ફરિયાદ લેવા તૈયાર જ નથી. બિલ્ડર અત્યારે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. કરોડોની ઉઘરાણી અને જમીન મામલે ટોર્ચરિંગના ત્રાસથી આપઘાતનો પ્રયાસ કર્યા હોવાનું પણ સામે આવ્યું છે. ઓડિયો વિડીયો ક્લિપ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે, પણ પોલીસે હજી સુધી ફરિયાદ લેવાની તસ્દી નથી લીધી.